અમરેલી જિલ્લાની સૌથી મોટી ગ્રામ પંચાયતો પૈકીની એક એવી ધારી ગ્રામ પંચાયતની ચૂંટણી રસપ્રદ બની છે. અહીં ભાજપ વર્સિસ ભાજપનો જંગ જામ્યો છે અને એમાંય સૌથી મોટી વાત એ છે કે વર્તમાન ધારાસભ્ય જેવી કાકડિયા અને પૂર્વ ધારાસભ્ય મનસુખ ભુવા વચ્ચે આ સીધી ટક્કર છે. અહીં સરપંચ પદ મહિલા અનામત છે. એવા સંજોગમાં એક તરફ અમરેલી જિલ્લા પંચાયતના ઉપપ્રમુખ ભૂપતવાળાએ તેમના ધર્મપત્નીને ચૂંટણી જંગમાં ઉતાર્યા છે અને તેમની આ પેનલનું સમર્થન પૂર્વ ધારાસભ્ય મનસુખ ભુવા કરી રહ્યા છે. તો બીજી તરફ ધારી તાલુકા ભાજપ પ્રમુખ અને પૂર્વ સરપંચ જીતુ જોશીએ પણ પોતાની પેનલ ચૂંટણી મેદાનમાં ઉતારી છે અને આ પેનલનું સમર્થન વર્તમાન ધારાસભ્ય જેવી કાકડિયા કરી રહ્યા છે. નવાઈની વાત એ છે કે બંને પેનલના આગેવાનો પોતાની પેનલને ભાજપની ઓરિજિનલ પેનલ ગણાવી રહ્યા છે. ભારતીય જનતા પાર્ટીના જિલ્લાના પ્રમુખ કૌશિકભાઈ વેકરિયા દ્વારા અમને સંકલનની જવાબદારી સોંપી હતી. જે પ્રકારે જિલ્લા પ્રમુખે અમને જે સૂચના આપી હતી એ પ્રકારે અમે સંકલન કરવાના પ્રયાસો કર્યા, પરંતુ જે સંકલન નથી થઈ શક્યું એટલે જિલ્લા ભાજપના પ્રમુખ અને જિલ્લા તરફથી બધા પોતપોતાની રીતે લડે. બંને ભાજપના જ આગેવાનો હોય, લડતા હોય તો પોતાની રીતે લડે અને બંને પાર્ટીના જ છે એ પ્રકારે લડે એ પ્રકારની અમને સૂચના મળી. તો સંકલન નહીં થવાના કારણો કે જ્યારે ધારી તાલુકા ભારતીય જનતા પાર્ટીના પ્રમુખભાઈ શ્રી જીતુભાઈ જોશીએ જે સંકલન થાય એ પહેલાં એમની પોતાની મનમાની કરી અને વોટ્સએપમાં એમણે એક નામ જાહેર કરી દીધું, જેના કારણે જિલ્લા ભાજપના પ્રમુખ પણ નારાજ થઈ એમને ઠપકો આપેલો. પરંતુ ત્યાર પછી જિલ્લા ભાજપના સૂચના મુજબ કે બંને લડે અને જેમની સાથે જે કાર્યકર્તા રહે એ કાર્યકર્તા રહે, વિખવાદ વગર આ ચૂંટણી લડાય એ પ્રકારની અમને સૂચના છે. અને ધારી ગામના ગ્રામજનો અને મતદારો એમનો નિર્ણય લેશે. મને વિશ્વાસ છે કે જે ભારતીય જનતા પાર્ટીની પેનલ તરફથી જે ભૂપતભાઈ વાળાના ધર્મપત્ની જયશ્રીબેન લડે છે, એ ભૂપતભાઈ વાળાની જે કામગીરી છે, જે સેવાના કાર્યો કર્યા છે, જેમણે નાનામાં નાનામાં કામ કર્યા છે, એનો બદલો અમને આ ચૂંટણીમાં આપી અને વિજય બનાવશે એવો મને વિશ્વાસ છે. આપ સૌ જાણો છો એમ તારી ગ્રામ પંચાયતની ચૂંટણી સ્થાનિક સ્વરાજની ચૂંટણી છે. આમાં કોઈ મેન્ડેટ હોતો નથી. ત્યારે હું ધારી તાલુકા ભાજપનો પ્રમુખ, મારા મહામંત્રી, અમે સૌ પાર્ટી દ્વારા નિર્ણય લઈ અને સૌને વિશ્વાસમાં લઈને પરેશભાઈ સોનલબેન પરેશભાઈ પત્નીને અમારા ભાજપ પેનલના ઉમેદવાર બનાવી અને લોકોની વચ્ચે ચૂંટણી લડીએ. ખાસ તો અમારા ભારતીય જનતા પાર્ટીના જે સરપંચના ઉમેદવાર છે, એ છેલ્લા 30 વર્ષથી નિઃસ્વાર્થ ભાવે લોકોની સેવા કરી રહ્યા છે અને અમે પણ 10 વર્ષથી ધારી ગ્રામ પંચાયતના સરપંચ તરીકે પણ કાર્યરત હતા. ત્યારે ધારીની જનતા, મને વિશ્વાસ છે કે ભાજપ પ્રેરિત જે પેનલ છે, સોનલબેન પરેશભાઈ પટણીની પેનલ, એને વિજય બનાવશે. ધારી ગ્રામ પંચાયતની ચૂંટણીમાં બંને પેનલના કાર્યાલયો ધમધમી રહ્યા છે. કાર્યકરો અને સ્થાનિક લોકો ગાંઠિયા અને ભજિયાની જયાફત ઉઠાવી રહ્યા છે અને હસી રહ્યા છે. જો કે ધારી ગ્રામ પંચાયતમાં ભાજપ વિરુદ્ધ ભાજપની પરિસ્થિતિનું નિર્માણ થવા પાછળનું કારણ જણાવતા જિલ્લા ભાજપ પ્રમુખ કૌશિક વેકરિયાએ જણાવ્યું કે ધારીમાં ભાજપની બંને પેનલના ઉમેદવાર શક્તિશાળી છે અને બધા જ ખૂબ ખેલદિલીપૂર્વક ચૂંટણી લડી રહ્યા છે. તમે જે રીતે જોઈ રહ્યા છો એ રીતે અમરેલી જિલ્લામાં 489 જેવી ગ્રામ પંચાયતમાં ઇલેક્શનો આવ્યા છે. એમાંથી 98 જેવી ગ્રામ પંચાયતો સમરસ ગ્રામ પંચાયત થઈ છે. એમાંથી 90% ઉપર ભારતીય જનતા પાર્ટીની તરફેણની ગ્રામ પંચાયતો સમરસ થયેલી છે. એમાં અમે દાવા સાથે કહી શકીએ કે 98 માંથી 90% ભારતીય જનતા પાર્ટી તરફથી સમરસ ગ્રામ પંચાયતો છે. અમરેલી જિલ્લામાં મોસ્ટ ઓફ ભારતીય જનતા પાર્ટીનો સરપંચો છૂટાવાના છે, એમાં કોઈ શંકાને સ્થાન નથી. તમે જે રીતે ધારીની વાત કરી રહ્યા છો એ પ્રમાણે અમુક જગ્યાએ બે જૂથો ભારતીય જનતા પાર્ટીના મજબૂત હોય તો એકબીજાનું સંકલન ન થયું હોય. અમે આમાં મેન્ડેટ ઉપર તો પાર્ટી લડતી નથી હોતી, છતાં પણ સમરસતાના અમે જે પ્રયાસો કરવા હોય કરવા કર્યા પણ હોય અને જો એકબીજાનું સંકલન ન થયું હોય તો એકબીજા સાથે સામસામા લડતા હોય, પણ છેવટે તો ભારતીય જનતા પાર્ટીના જ હોય છે. પાર્ટી કોઈને મદદરૂપ ન થાય, બંને જ ગ્રુપ ભાજપના હોય, બધા જ અમારી સાથે જોડાયેલા હોય છે. જિલ્લા ભાજપ પ્રમુખથી લઈને ધારીના સ્થાનિક આગેવાનો ભલે કહેતા હોય કે બધું બરાબર છે, પરંતુ સૌથી શિસ્તબદ્ધ માનવામાં આવતી પાર્ટીની જ બંને પેનલના ઉમેદવારો અને ભાજપ વિરુદ્ધ ભાજપના સમીકરણ જોતા એવું લાગે છે કે ભાજપનો આંતરિક વિખવાદ સપાટી પર આવ્યો છે, અથવા તો વર્તમાન ધારાસભ્ય જેવી કાકડિયા અને પૂર્વ ધારાસભ્ય મનસુખ ભુવા વચ્ચે કંઈક તો રંધાઈ રહ્યું છે, જે સરવાળે ભાજપને જ નુકસાન કરતા સાબિત થાય તો નવાઈ નહીં.
અમરેલીથી હિરેન રવૈયાનો અહેવાલ ગુજરાત તક.